દાદાજી સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજનો વિડીયો છે આપણે સહન શક્તિ ભાગ 3. ઘણા દાડાથી અધૂરો પડ્યો હતો અને ચાહકો કમેન્ટો કરતા હતા કે સહન શક્તિ ભાગ 3નું તમે શૂટિંગ કરો અને વિડીયો જલ્દી અપલોડ કરો. તો આપણે ભરતસિંહ ઓફિસ પર હતા એટલે એને કોમ વધી ગયું હતું, કારણ કે પોલીસનો રોલ લેવાનો હતો એટલે આજ ભરતસિંહ આવ્યા છે એટલે એ ભાગનું શૂટિંગ કરવાનું છે. શું કહેવું ભરતસિંહ? તો સહન શક્તિ ભાગ 3નું શૂટિંગ કરી દઈએ અને જોરદાર એમ કે વિડીયો બનશે. તો બધા એક્ટરો પણ રેડી થઈ ગયા છે અને વાઘુબા બજાર જ્યાં છે થોડું કોમ છે એટલે વાઘુબા આવે એટલે તરત આપણે શૂટિંગ ચાલુ કરી દઈએ. મારો અડવો તમને ખબર જ હશે કે ચમ લાવ્યું છે, કારણ કે વિડીયો તમે જોયો હશે. હમણાંથી ખાશે વિડીયો બાપુ ખાતે એવો સહન શક્તિ વધાર ઘૂમતા એને ભમાવાનો મોકો મળી ગયો. પણ કેટલાય ટાઈમથી કહેતા હતા કે ભમાવો ભમાવો, ત્યાં વિડીયોમાં ભમાવાનો મોકો મળી ગયો ઘૂમતા ને. તો બે જણાની એન્ટ્રી લઈ લઈએ, કટ કમ્પ્લીટ આવી જાય જેને બેસી જાય. કમ્પ્લીટ આવી ગયો ઇમ્પ્રેશનથી વાઘુબા 2x છે. વાઘુબા સીધા આપણે એક તાબલા વાળો વિડીયો બનાવી દો ને, તો તાબલા વેચવા આવ્યા. બંધ કરશો તો જ બાજી આવશે, બાકી બાજી નહી આવે. કમ્પ્લીટ વધ્યા એમ ને, લઈ લેવાનું સંગત જવાનું લઈ લેવાનું જતા રહ્યા. આપડે વહેડે જા અંગત કારણ કે ભરતસિંહ ના ટાઈમ મળ્યો છે ઈ આયા છે અને જાણે જાણે 10 ભેગા થઈ એટલે ખરેખર સુપર હિટ એમ કે વિડીયો બને છે. કારણ કે કમી નહીં પડતી રોલમાં, અમુક ટાઈમે જરૂર પડે પણ ચલાવી લઈએ છીએ, પણ આ 10 છે એટલે રોલમાં બધી રીતે કમ્પ્લીટ મેળવી જાય. તમે એ બાજુ અવડા ગયા હતા, એ પેલી સુટી ગયો ને તો ભય પડો તમે. આરોપી હમ કુછ નહીં કર સકતે, કેદી પાણી પી નહીં પી સકતે, દર્દી તો નહીં ખાલી ના દર્દી હે હે દર્દીન બધું ભેગું છે ભેગું છે ભાઈ. કાકા તો મફુ કાકા ને ધેર લ્યો એટલે મફુ કાકા ને ઘર વાંચેલું હોય, તાળું મારેલું હોય અને અરે આજે ચડી અને અત્યારે કાય ઘર નહીં એમ. હા બીજી બીજી એવો કટે એમ ઉભો સીધો એના ઘેર આવા જઈને બોલતો. ઉભો તાર ઘર કઈ વતાયેલું હું હારી હારી ઉભો જઈને ઘેર ને બી તો તો ના આજે તો ક્ષેત્રમાં આવ્યો. મોટા મોટા ના બાળો ના અને પોલીસ લઈને આવ્યો ચોકથી. તમે ઓથી છેટા નાહી તો તમારા વાદે મને પકડાવશો લ્યા. એટલે એટલે હું અકન્યા હંતાઉ એમ. અરે ફૂમતે મહારાજ ચોક બીજા હંતા ઉપર છે ને એના ઘેર તો નહીં મેલી. પેલો ઓકા મોટો અંગાત ને અંગાત છે. કચ્છો જોની મોટા માથાડા હું પકડાઈ જાય ને તો તારું નામ તો આલ્યા વગર. જા કે ઓથી છેટો જા. રેડી મસ્ત ગાડા ગાડા આવ્યો જોરદાર ગાડા તુમકો ગાડા બહાર આવ્યો. તારું મારેલું છે મારું બધું હોય તો મફુસી જોઈ ગયા.
તમે તો હંતા હો. બિહાર માં શરીર છે ભારે, ગરમી છે વધારે, ગરમી છે વધારે. જલ્દી પડી જાય બહુ છે. સારું છે. રૂમ થી લીધા હોત ને તો વાઘુજી ને મજા આવત. બબજી અમો ના હમણાં મસ્ત કટાવો તડકો ખો બેઠા બેઠા નહી આવતો. એ તો મો છે માણસ આવું હોય કેમ તો ખરેખર તમે તો નામ ખોયું લે. આપણા ગામ નું નામ ખોયું તાણી આટલી આટલી ઉંમર હવે તો સુધરો. હવે હું કઉ તમને, હા, તો જે ઘેર તમે રમતા હતા એ ઘર કનું હતું. કેટલું દૂર છે વાથી ખેતર? ઓય નજીક જ છે ખેતર તો. આજની ગરમી ખરેખર બહુ વધતી છે પડે છે અને લગભગ 1:26 ખરા બપોર નું શૂટિંગ ચાલુ છે. જો ઘડી શૂટિંગ ના પટે એટલે કોઈને ખાવા નહીં. અને ખ્યાગારજી ની બધા વાત કરે તો ખ્યાગારજી ને કેવું છે તો એ જીમ માં જાય છે એટલે એને પ્રોટીન લેવા જોવે છે. એટલે ચણા છે પછી શું કહેવાય જો છે ને આપણે ને વહેલા ખાઈને આવા જમીન પછી આપણે 11 થી 12 વાગી ને એટલે હું ચણા ખાઉં બરોબર.
અને બીજ ખાવ બીજ. એટલે કોઈને એવું લાગતું હોય કે ખેગર જે વ્લોગ માં ખા ખા કરે તો એ આજકાલ થી નહીં ખાતા છે. એટલે પોચ વર્ષથી એ રીતના ખાય છે, ચણા હોય ગમે તે એના કીધા પડ્યું હોય. એટલે કોઈને એવું રાખવું કે આખો દાડો એ ખા ખા કરે. મારે ખાવા જોવાશે, હું ભૂસો નહીં રહી કે વડુપા ને ખબર છે. અમારા ટીમ માં એક જાતનું બકરું ગણો થયું. મારે ખાવાનું ચાલુ હોય છે 24 કલાક. હાલ કટ એ રીતનો હતો ને, હાથ બધી ને, એટલે આજ નહીં લાવ્યો ખાવાનું. બાકી બાજી ના રમાયો તો પોલીસ ને ના આવ્યો, શરમ નહીં આવતી લે, પોલીસ ને લવાય. નેટ બચ્યો સુન, સારું કહ્યું છે તર માં આવી ગયો, પાછો પોલીસ આપવાની છે. નીકળી હતી મારાથી. એ હરીભાઈ તમે તો બચી ગયા, પણ કદાચ થઈને તમને પોલીસે પકડ્યા હોત, આમ પોલીસ તમને તમારા બા હોમું બોલી હોત તો તમે ખમત, કારણ કે તમે ખમતા નહીં એટલે કહું છું. પોલીસ મારા બા હોમું બોલે એમ? હા હા, અલા પોલીસ વાળા નો બાપ બોલે તો ભાજી નાખું હું. એવું હવે અલા તમે મને જોડતા નહીં હજી બુધી. હા આરે સાહેબ, બરાવ બરાવ શેત્રીઓ શેત્રીઓ તે શુકી તો તું શુકી તો તું કે વાઘુજી તી તો આખું ગોમ બળે, પણ કોઈ થી કોઈ ના બળે, અને વાઘુજી ને પનડે. પોલીસ જતી રહી. આવ જતી રહી. અલા તને શરમ નહીં આવતી લ્યા? જુગારનારા માળા એટલે પોલીસ લઈને આવી છે. જુગારનારા માળા ભૂલ થઈ ગઈ. શું કીધું તું? આ શું બોલ્યા તમે? એ તો ઓ માળા માળા બેહું છું, જાતો નહીં બેહું છું, બેહું દોડવાની પછી. પોલીસ કેસ કર્યો, પોલીસ ને લાયો, જા તું તારા પોલીસ ના બાને લાય, આખું પોલીસ સ્ટેશન લાય. આખો સ્ટાફ તો હું લાયો જ નહીં હજુ. તમારા માટે હવે આખો સ્ટોપ લાવો. એ ચાળી રિમાન્ડ વખત પોઈન્ટ વખત ના ના બધા વખત. ગાઈડ ગાઈડ ડોળા બહુ થાપો મિલતો હતો, બહુ થાપો મિલતો હતો. હા મારો સમય આવશે. તારો સમય તો હવે પોલીસ સ્ટેશન માં આવશે. કાળિયા હરિભાઈ, તમારા સમયમાં હું તમારા અંગાત છું. હો હવે મુઈએ શું મુઈએ શું પાછો હો બસ કુજી મુઈએ શું ખાલી સમય ને આ બાજુ તમે હવે બારો તમારા માટે ગાડી જ મંગાવી પડશે. આવો આવો પકડાઈ જા બધાય. એ આ કમ્પ્લેટ કટ પડી ગયો, કોઈ હેરાન નહીં થયા. ચેતરમ તો ઘરનો મફુકા કાનો કટ પડી ગયો. મેં તો નહીં ખોલ્યું. બધા એક્ટરો ને કમ્પ્લેટ બધી રીતે પહોંચ્યા છે. સહન શક્તિ ની હદ હોય, કારણ કે બાપુજી સહન શક્તિ નહીં કહેતા કે સહન બહુ કહી દો, પણ છેવટ એવા પોલિટિશિયન ભેગા કરાયા બાપુજી. નહીં કહેતા કે સહન શક્તિ ની હદ હોય, કોઈ પણ મજાક કરવી તો હાથ વિચાર કરવો. એટલે છેલ્લે હદ મેળે એટલે પછી આજે વારો આવશે. બધા લાવશે મફુકા કો આવે તો મફુકાની હતી થાય તો મીડિયમ જોઈ લીધે કઈ ટાઈપની વાયની હાલત થાય. આજનો વિડીયો પડો બાબા, હું કાઢું પડી પણ ગરમી પડો. અતિશય ગરમી હતી ને ખરેખર આખું શરીર રૂપ મારે મારે વરહાદ હજી બધી વરહાદ જેવો જોયો એવો નહીં આવી. જો એક મફુકાનો કટ મારું તમારો મારું, એક મફુકાનો મારું તમારો, પછી હું ફોર્મ ભેગા કરું આડા. તો તાર હળંગ કટ લઈ રહે હું કટ નાશે. હા એ તો હું મફુકાના બે કટ લઈ લઉં, બે તમારા લઈ લઉં. કુંતળજીનું સોંગ રામા રામ રણુજાવાળા.
ખરેખર જોરદાર ઉપયોગ છે, આપણને બહુ સપોર્ટ કર્યો અને રીલ પણ સારા બન્યા. હજી પણ સોંગને શેર કરજો. પેલા એવી રીતે જ જોવું. બે હંગા થાય જો સ્ટાર્ટ. ઓહો, એક બે ત્રણ ચાર ને પોત પોત જણન સાહેબ જો લઈને હેડ્યા તમે પોલીસ સ્ટેશન. ચમ હ પોલીસ સ્ટેશન ચમ શું ગુનો કર્યો હોય? ને શું ગુનો કર્યો? હા પૂછી લે અહીંયા. શું ગુનો કર્યો ભાઈ? બાબુજી બતાવું પછી કહેવાય તો. ના ના, ગુનો તો કહેવો પડે કે જુગાર રમતા હતા, રંગે હાથે પકડ્યા. જુગાર? હા જુગાર ને એ હારે હોય અને એમાં અમારા ગામ ના આગેવાન જૈન ચકડા. ઓય ઓય, એને તો રમાડતા હતા, રમતા હતા. અરે રમતા હતા ને રમાડતા હતા. ઓય અરે ધર્મો. ના ના સાહેબ, તમારી ભૂલ થતી છે. આ તો બધા ભેળા કરીને હેડ્યા હતા જુગાર બંધી કરાવવા માટે. તમે જૂઠું બોલ્યા, દોઢું બોલ્યા. હે હવે મારાથી કશું વળે એવું નહીં ભૂલતા. આખો શ્રાવણ મહિનો વાયનો જેલમાં પૂરો કરાવે એટલે વાત ની ઠેઠ સુધી અમારા ગામમાં જુગાર નોમની ખમાન મજા થઈ જાય. વિડીયો ને લાઈક કરજો, શેર કરજો અને SB ઓફિશિયલ પાર્ટનર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો.